నందాంబోధి స్మితరుచిర పూర్ణేందువదన ప్రఫుల్లాంభోజన్మాచ్ఛదసదృశ శోభాక్షియుగల కృపాపారావార శ్రీతసకలజీవాతిసుఖదో మహాశ్రేయోమూర్తి జయతి సహి నారాయణ ముని వర్ణివేశరమణీయదర్శనం మందహాసరుచిరాజ్ఞనాంబుజం పూజితం సురనరోత్తమేర్ముదా ధర్మనందనమహం విచింతయ ఓ మయ అవతారిణి శ్రీ స్వామినారాయణాయ నమో నమ ఓం శ్రీ హరికృష్ణాయ నమో నమ ఓం శ్రీ పూర్ణపురుషోత్తమాయ నమో నమ బోలో శ్రీ స్వామినారాయణ భగవానని శ్రీ హరికృష్ణ మహారాజని శ్రీ ఘనశ్యామ మహారాజని జయ బదాయి భక్తునేతి జయ స్వామినారాయణ સદગુરુ નિષ્કુળાન સ્વામી હરિબળ ગીતાની અંદર કડવું 21 એમાં છેલ્લે એમ કથા લખે છે કે માતા પિતા જેમ પુત્રનું પોષણ કરે છે એવી રીતે જે ભગવાનને પોતાના માતા પિતા માને છે ભગવાન એની રક્ષા કરે છે. આગળ હજુ સ્વામી ઘણા બધા દ્રષ્ટાંતો આપીને 4 કડવા સુધી આવી જ વાતો કંઈક સમજાવે છે. કડવું 22 પત્નીનું પાલન કરે જેમ પતિજી પ્રજાનું પાલન કરે છે ભૂપતિજી સદગુરુ શિષ્યને આપે સદમતીજી એ રીત જાણો જુગો જુગ છતીજી. સ્વામી કે અત્યાર પહેલા દ્રષ્ટાંતો આપશે પછી છેલ્લે સિદ્ધાંત કહેશે. સ્વામી કે પત્નીનું પાલન કરે જેમ પતિજી. કોઈક પુરુષ હોય અને હવે લગ્ન થઈ ગયા, પત્ની પછી થોડીક અણહમજો આવી ગઈ, કદાચ 2 આંટા ઓછા આવી ગયા, કદાચ એને રસોઈ કરતાં પૂરી ના આવડતી હોય એવા આવી ગયા, તો પણ પતિ શું કરે છે? પત્નીનું પાલન જ કરે છે. એવું વિચારે છે કે હવે જે મારા નસીબમાં હતું એ મને મળી ગયું, તપ કંઈ ખૂટતું હશે તો આ રીતનું મળ્યું છે. પહેલાં તો ખબર ને લગ્ન થતાં આજના જેવો લગ્ન કરવાનો રિવાજ નહોતો. બહુ પહેલાં, આજથી વર્ષો પહેલાં બાળપણમાં લગ્ન થઈ જતા, મા બાપ જ નક્કી કરી દે કે મારી દીકરી તમારા દીકરાને આપી, દીકરો આપ્યો, આ બધા બાળપણ બાળ લગ્નનો રિવાજ હતો. એ સમયની વાત સ્વામીએ લખી કે હવે બેય જણને ઘોડિયામાં હોય તે દિનનું એનું લગ્ન નક્કી થઈ ગયું. હવે એને તો ફિક્સ જ થઈ ગયું છે, એને હવે પસંદ કરવાનું કંઈ રહ્યું જ નથી. સમાજની મર્યાદાઓ એવી હતી કે જે ઘરમાં આવ્યું જેવો પતિ મળ્યો એવું ચલાવી લેવાનું, જેવી પત્ની મળી એવું ચલાવી લેવાનું. કારણ કે સમાજની અંદર નક્કી થઈ ગયું હોય, મા બાપે નક્કી કરી દીધું હોય, વડીલોના વચન ઉપર પાછું કોઈ એને વચન ઉથાપવાનું નહીં, આવી સમાજની મર્યાદાઓ હતી. હવે પત્ની આવી ગઈ જેવી આવી એવી, પણ એ પતિને હાંકવી જ પડે. એમ કે છે પત્નીનું પાલન કરે જેમ પતિજી, પ્રજાનું પાલન કરે છે ભૂપતિજી. ગમે એટલો રાજા હારો આવ્યો હોય રાજ કરવા, ગમે એટલો સારો કોઈ પ્રધાન આવ્યો હોય, પણ પ્રજા એ તો જેમ હોય એમ જ હાંકવી પડે. આજે ભારત સરકારની અંદર, ભારતની અંદર સારામાં સારો રાજા બેસી જાય ગાદીએ રાજ કરવાવાળો, પણ પ્રજા ના સુધરી હોય તો રાજા એવું ના કરી શકે કે આ પ્રજાને બધીને દરિયામાં પધરાવી દો.
રાજા ને તો એ પ્રજા સાથે જ કેવી રીતે કામ લેવું, પ્રજા આની આ જ છે, કરપ્શન કરવાની અંદર એનું માઇન્ડ હાલે છે. તમે 2000ની નોટ બંધ કરો તો બેન્કોમાંથી રાતોરાત 2000ની નોટો કાઢતા જે પ્રજાને આવડે છે. હજુ એક વર્ષ થયું નથી નોટબંધીને, એક વર્ષ નથી થયું, એક વર્ષે નહોતું થવા દીધું. નોટબંધી થઈને અઠવાડિયા પછી તો કરોડો રૂપિયા 2000ની નોટમાં મળતા થઈ ગયા. લો, હજુ તો કેટલાક લોકો, હજુ ઘણા લોકો તો એવા છે ક્યાંય ના મળે ને કશું ના મળે, સંતોને ફોન કરી દે, 10 કરોડ રૂપિયા પડ્યા છે, કોઈને જોઈએ છે? ત્યારે થાય કે ભારતમાં ગમે એવો રાજા, ગમે એટલો મજબૂત રાજા આવે, પણ પ્રજાની લોહીમાં જે ઘરી ગયું છે, કે જેને લાંબો દ્રષ્ટિકોણ જ નથી, ટૂંકો દ્રષ્ટિકોણ, મારું ને મારો પરિવાર, મારું ને મારા આટલા 4 જણા, ટૂનો ટૂની, એનું કેમ સારું થાય? ઠેક દેશ લેવલ સુધી વિચારે નહીં. જ્યાં સુધી ટૂંકું વિચારધારા હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, આધ્યાત્મિક ક્ષેત્ર હોય કે પછી રાજકારણનું ક્ષેત્ર હોય, પ્રજાનું ક્ષેત્ર હોય, કુટુંબ પરિવારનું ક્ષેત્ર હોય, જ્યાં શોર્ટ વિચારધારા છે, ટૂંકી વિચારધારા છે, એનું આયુષ્ય બહુ ટૂંકું છે. જ્યાં લાંબી વિચારધારા છે, એનું આયુષ્ય બહુ લાંબું છે. કોઈ વ્યક્તિ અત્યારે એવું વિચારે કે હું મારો પરિવાર બસ આટલાની અંદર, જેટલું અમારે જે દેશને જ્યાં જવું હોય ત્યાં જાય, પણ અમે સુખી થવા જોઈએ, પણ આગળ જતાં એની ચોથી પેઢી દુઃખી થવાની, કારણ કે દેશ સુરક્ષિત નથી એટલે ચોથી પેઢી દુઃખી જ થવાની છે. ધર્મ જગતમાં પણ એવું છે. હું વિચારું કે મારું શું, તો મારું શું એટલા વિચાર સહિત હું મારું તો બધું કરી દઉં, પણ જે ધર્મનું ક્ષેત્ર છે એક દિવસ ખોખરું થઈ જાય, કારણ કે ધર્મ જગતની ઠેક લાસ્ટ દિવાલ. જેમ કે આજે ગુરુજી છે, તો ગુરુજીએ એવું ન વિચાર્યું કે હું આટલી સંસ્થા સ્થાપું, કેટલા મંદિરો કરું, કેટલો સમાજ તૈયાર કરું, તો બધી જગ્યાએ હું જ બધું કરું, એવું ગુરુજીએ ના વિચાર્યું. એમને વિચાર્યું કે આ મુમુક્ષુન મેં સાધુ કર્યા, આ સાધુનો ઉપયોગ સત્સંગમાં કેવી રીતે થાય, આ સાધુની શક્તિ સત્સંગમાં કેવી રીતે વપરાય. તો કોઈને કથા કરતા કર્યા, કોઈને સંગીતમાં તૈયાર કર્યા, કોઈને ઇંગ્લિશમાં તૈયાર કર્યા, અને એને ક્ષેત્રો આપ્યા કે આખા ક્ષેત્રમાં તમે કામ કરો, કોઈને વ્યવહારનું કાર્ય કરાવ્યું. પણ એની અંદર એમની વિચારધારા શું છે, જાજા જીવોના કલ્યાણ કેમ થાય, જાજા જીવોના કલ્યાણ કેમ થાય. અહીં છોકરાઓની સરસ શિબિર હમણાં અંગ્રેજીની હતી ને, હવે મને અંગ્રેજી આવડતું ના હોય અને ધ્યાન સ્વામીને અંગ્રેજી સરસ આવડે છે, હવે હું એવું વિચારું કે 3-3 દિવસ હું સવારથી હાં સુધી હું જ બધું લેક્ચર આપું એને, તો એ છોકરા એક્સેપ્ટ કશું ના કરી શકે. મારી લિમિટેશન છે, પણ હું એવું વિચારીશ કે ધર્મનું આ કાર્ય કેવી રીતે આગળ જાય, તો એ આગળ જવા માટે ત્યાં આગળ અંગ્રેજીવાળા જે કોઈ સાધુ હોય, પાર્ષદ હોય કે હરિભગત હોય, તો એની જ જરૂર પડે. ત્યાં આગળ હું ગમે એટલો શક્તિશાળી હોઉં, પણ મારી જરૂર ત્યાં નથી, કારણ કે પુરુષોત્તમના કાર્ય માટે મહારાજે ત્યાં નિમિત્ત બીજાને કરેલા છે. એનો જે સ્વીકાર કરી ધર્મ જગત જો એ વસ્તુને આગળ વધારે, તો ધર્મ જગત લાંબા સમય સુધી ટકેલું રહે. રાજકારણનું ક્ષેત્ર એ દ્રષ્ટિથી આગળ વધારે, તો એ આગળ વધારે રહે. આજે અત્યારે ભારતની અંદર સારામાં સારા પ્રધાન હોય, તો એની આગળ એને રાજકારણમાં લાવવાવાળા કેટલાય બેઠા છે, ધોળી દાઢીઓ થઈ ગઈ જેની, પણ જે કાર્ય એ કરી શક્યા, એ કાર્ય ઓલાની ધોળી દાઢી થઈ તોય ના થયું. તો એ ક્ષેત્રને વિચારે કે ભલે ભાઈ અમે એનો હાથ જાલીને લાવ્યા હતા આ ક્ષેત્રમાં, પણ એ બહુ કરી શકે છે, તો એને કરવા દો, સારું કરવા દો, એને સપોર્ટ આપો. એવું જો વિચારે તો પેલો કાર્ય કરી શકે. પણ વાત એવી છે કે પ્રજા છે, એ પ્રજા જો ભ્રષ્ટ હોય તો પણ રાજાને તો પ્રજાને હાંકવી જ પડે. એને કદાચ થોડો ઘણો દંડ આપે, એને કદાચ થોડો ઘણો ઉપદેશ આપે, એને કદાચ કોઈ ધાક ધમકી થોડીક આપે, પણ જેવી પ્રજા છે એવી એને ચલાવવી તો પડે જ આખરે. એટલે પ્રજાનું પાલન રાજા કરે જ છે. આ દેશોની અંદર ખોટા બની બેઠેલા અનાથો કેટલા છે, ખોટા બની બેઠેલા.
અનાથ, અમારી પાસે કાંઈ નથી, અમારી પાસે કશું જ નથી, હોય બધું જ. કેટલા બધા આજે યુકેની અંદર પ્લેનોના પ્લેનો ઉતરે છે, ઉતરે ને તરત ઘર નહીં, પાઉન્ડ કમાવા જવાના. 6 થી 7 છોકરાઓ 2500 થી 3000 પાઉન્ડ મહિને ઓટોમેટિકલી આવી જાય, સીધા એના દેશમાંથી પ્લેનમાંથી ઉતરે, ત્યાંથી ગાડીથી માંડી ઘરથી માંડીને જમવાથી માંડીને મહિને ખર્ચા સુધીની વ્યવસ્થા યુકે ગવર્મેન્ટ કરી દે છે. અમેરિકામાં ઢગલા બંધ એમ છે, કેનેડામાં ઢગલા બંધ એમ છે. હવે માનવતાનો ધર્મ છે એ સ્થપાઈ ગયો, અને એના કારણે જે કોઈ ચલાવવાવાળો છે, રાજતંત્રવાળો, એને એને ફોલો થવું પડે છે. પણ કેટલા બધાને જો ખરેખર તપાસ કરવામાં આવે ને તો અડધો અડધ ઉપર આ બધું બંધ થઈ જાય. વાસ્તવિક જો તપાસ કરવામાં આવે તો અડધો અડધ ઉપર બંધ થઈ જાય. પણ રાજા પાલન કરે જ છે, પ્રજાનું પાલન જેવી છે એવી, પણ પ્રજાનું પાલન કરે છે સારો રાજા. સદગુરુ શિષ્યને આપે સદમતીજી, સદગુરુ છે એ પોતાના શિષ્યને સારી બુદ્ધિનું પ્રદાન કરે જ છે, એને સારી વાતો, એને સારો ઉપદેશ આ બધું આપે છે. ભલે શિષ્ય કદાચ સુધરે એવો નથી, રઘુનાથ દાસ આખી જિંદગી સુધર્યો નહોતો, તોય રામાનંદ સ્વામીએ રઘુનાથ દાસને આખી જિંદગી ઉપદેશ આપવાનો પ્રયત્ન કર્યો. રઘુનાથ દાસને સ્વામીએ ધામમાં જતા જતા એ કહેતા ગયા મુક્તાનંદ સ્વામીને મહારાજને કે આને નભે ને ત્યાં સુધી આને નભાવજો. સદમતી આપતા જ રહ્યા રામાનંદ સ્વામી, એમ ના કીધું કે આને લાત મારીને કાઢી મૂકજો, એમને તો એમ છે કે હજુ બચી જાય, હજુ બચી જાય. રામાનંદ સ્વામી ધામમાં જવાના થયા તો પણ સ્વામીને એમ થયું કે હજુ બચી જાય, હજુ બચી જાય. સદગુરુ તો એવા જ હોય, સદગુરુને એવું ન થાય કે કોઈ મારા આશરે આવેલો છે રખડી જાય, કલ્યાણના માર્ગે રખડી જાય. એટલે ઘણીક વખત આપણે ભગવાનની દ્રષ્ટિકોણ સુધી, કોઈ આદર્શ રાજાના દ્રષ્ટિકોણ સુધી, કોઈ આદર્શ પતિ કે માતા પિતાના દ્રષ્ટિકોણ સુધી ન પહોંચ્યા હોય, કે કોઈ આદર્શ સદગુરુ છે એના દ્રષ્ટિકોણ સુધી ન પહોંચ્યા હોય, તો આપણને એમ જ સંકલ્પ થાય કે આમ કેમ નહીં કરી નાખતા હોય, આ રાજા આવું કેમ નથી કરી નાખતા, આ માતા પિતા આવું કેમ નથી કરી નાખતા, આ પતિ જો આવી પત્ની આડી છે તો પછી એને આમ કેમ કરી નથી દેતો, એવું જ થાય. આ સદગુરુ છે, આ શિષ્ય આવો છે તો આ શિષ્યને આમ કેમ કરી નથી નાખતા, આ હરિભગત આવો જ છે તો સંતોએ હરિભગતને શા માટે મંદિરમાં આવવા દે છે, આવું જ થાય. પણ રાજાનું એક આદર્શ રાજા, ચીલાચાલુ રાજાની એક આદર્શ રાજા, એક આદર્શ માતા પિતા, એક આદર્શ પતિ, એક આદર્શ સદગુરુ, એક આદર્શ સાધુ, આ બધાના લેવલ અને દ્રષ્ટિકોણ બહુ જુદા હોય છે. એ જો બાદબાકી કરવા માંડે ને કે બાદબાકી બાદબાકી બાદબાકી, જો ભગવાન હમણાં બાદબાકી શરૂ કરે ને તો ભગવાનના લિસ્ટમાં નામ જ ના રહે. આ અમારી વ્યાસપીઠ હોય ખાલી થઈ જાય ને તમારી ખુરશીઓ ખાલી થઈ જાય, બાદબાકીમાં જતા રહીએ આપણે બધાએ. કારણ કે એ એનું રડાર મૂકે, એના રડારમાં તો આપણે 24 કલાકમાં ક્યાંક તો ફોલ્ટમાં આવી જ જઈએ, અને એ કે થોડોક ફોલ્ટમાં આવે એટલે જા. હવે ક્યારેક માથું દુખ્યું અને તમે હોઈ ગયા દિવસે તો એના રડારમાં આવી ગયા. ક્યારેક તમને કંઈક થાક લાગ્યો છે, રાતે મોડું થયું છે અને હવાર ઉતાર્યા તો એના રડારમાં આવી ગયા. લો, ક્યારેક ભૂખ લાગી છે, જમી લીધું તો એના રડારમાં આવી ગયા. ભાઈ મેં તો આટલી જ વાર જમવા કીધું છે, આટલી વાર કેમ જમ્યો, મેં તો તને આમ જ કીધું છે તે આમ કેમ કર્યું. પણ ભગવાનની રીત આખી નોખી છે, મોટા પુરુષોની રીત આખી નોખી છે, માતા પિતાની રીત આખી નોખી છે. એટલે એ જ રીતે એનું પાલન કરે તો જ ઓલાનું કલ્યાણ થાય, નહીં તો થાય જ નહીં. પેલો શિષ્ય ન સુધરે તો પણ સદગુરુ એને સારો ઉપદેશ આપ્યા કરે. છતી છે એ છાની નથી, હોય જે જે જેના આશ્રિત, તે તેનું પાલન કરે એહ અનાદિની રીત. આજની રીત નથી, અનાદિની રીત છે આ, કે જે જેનો આશ્રિત હોય એ એનું પાલન કરે, કારણ કે એનો આશ્રિત થયો છે. હવે આશ્રિત થયેલાને ખબર રાખવાની છે કે મારી આટલી આડોડાઈ છે તોય આ મને નભાવે છે. પત્નીને વિચાર કરવાનો છે કે હું 10-10 વર્ષથી હરખું આને જમાડતી નથી તોય મારો પતિ મને ચલાવે છે,
જો ઓલી ઓલી આડી ચાલી તો એના પતિ એને કાઢી મૂકી, ઓલા ઓલીને કાઢી મૂકી, ઓલીને કાઢી મૂકી, ઓલીને કાઢી મૂકી, ઓલાને આમ થયું, ઓલાને આમ થયું, ઓલા મારો પતિ તો બહુ સારો છે એમ એને વિચારવાનો ટાઈમ હોય. કોઈ વખત પતિ ખરાબ હોય, પતિ ખરાબ હોય તો પત્ની સારી મળી હોય ને પત્ની એને ચલાવી લેતી હોય એના સ્વભાવને, તો પતિએ વિચારવું જોઈએ કે આ કેટલા એને હરખું નથી જમાડતા ને મને તો જમવાનું હરખું દે છે, હું આટલો આડો છું તોય. શિષ્યએ વિચારવું જોઈએ કે આ કેટલાય સદગુરુ છે કે જે કોઈ શિષ્ય આડો હાલે તો એને સીધો દરવાજો બતાવી દે છે ને હું તો કેટલો આડો હાલું તો પણ મારા સદગુરુ મને ચલાવવા માટે મહેનત કરે છે એ કેટલા દયાળુ છે એવું શિષ્યએ વિચારે. એવી રીતે જે જે પાત્રો જ્યાં જ્યાં એવા છે કે જેને સામેનું પાત્ર ઉદારતાથી ચલાવે છે એ પાત્રને વિચારવાનું છે. પણ હવે એ પાત્ર વિચારે જ નહીં અને એની જિંદગી પૂરી કરી દે તો ઓલા તો એટલું જ સમજે અમારી તો ફરજ છે. કોઈ છોકરો પોતાના મા બાપને ન સમજે તો મા બાપ ખાલી એટલું જ વિચારે છે કે આપણે આપણી ફરજ પૂરી કરી લેવી. તમે જુઓ સમાજમાં એવું બહુ સાંભળવા મળે કે માની લો છોકરો છે એ મા બાપને બહુ ધ્યાન નથી આપતો, વહુ આવ્યા પછી તો બિલકુલ ધ્યાન ના આપે, લગ્ન થઈ જાય પછી તો બહુ ઓછું ધ્યાન રહે. તો એ ઓછું ધ્યાન રહે ને તો એ મા બાપ દુઃખની રજૂઆત કરતા હોય ને તો પણ છેલ્લે એક શબ્દ બોલે કે અમે તમારી ફરજ પૂરી કરી દીધી અને આપણે આપણી ફરજ નિભાવી લેવાની, એને જે કરવું એ કરે. એક આદર્શ માતા પિતા છે કે જેને પોતે એવું વિચાર્યું કે આપણે કંઈક સહન કરવાનું થાય છે આપણે કરી લો, પણ એ સુખિયા રહે એ જ આપણી ફરજમાં આવે. જો મા બાપને મરતા સુધી એક જ વિચાર રહે છે કે મારો દીકરો કે મારી દીકરી સુખી કેમ રહે, એને છૂટા થઈને સુખી રહેવું છે, મારાથી જુદા થઈને સુખી રહેવું છે, તો એ મા બાપ જ્યારે છોકરો જુદો થતો હોય પોતાના મા બાપથી તો મા બાપને ચોક્કસ ફિલિંગ એવું થાય કે અમારી ખરેખર ઉંમર થઈને અમારે જરૂર છે ત્યારે છોકરો જાય છે, આટલું ફિલિંગ તો થાય જ. તો પણ એને લાસ્ટ મિનિટે એક જ વિચાર આવે કંઈ વાંધો નહીં એ તો સુખી થાય છે ને, કારણ કે એના હૃદયમાં વાત્સલ્ય પડેલું છે. છોકરો એ વાત્સલ્ય સુધી જોઈ શકે કે ન જોઈ શકે, પહોંચી શકે કે ન પહોંચી શકે, પણ મા બાપના હૃદયની અંદરથી છોકરો ડિલીટ નથી થતો. એને કદાચ ગાળ દઈ દે તો પણ ડિલીટ નથી થતો. એને એમ થાય છે એનું હિત કેમ થાય. એનો અર્થ એવો પણ નથી કે મા બાપ પેલા છોકરામાં ચોંટી જ રહેલા છે. એક પ્રકારનું ભગવાનનો મૂકેલો એ દોરો છે, એટલે હોય સત્સંગી હોય સમજણ હોય કે આ બધું ખોટું છે, છતાં પણ એને એક પોતાની ફરજ એટલી તો સમજાય જ છે કે આટલું મારે કરવું જોઈએ. પછી સત્સંગી હોય તેની પાસે સમજણ હોય, કંઈ નહીં પાણીની પરબે ભેગા થયા ત્યાં આમે કાલ છૂટું થવું છે, ત્યાં ભગવાને વહેલો વૈરાગ કરાવ્યો. આમ જો સમજણથી ના છૂટતા પણ ખરેખરો પેલો છોકરો આમ ટાઈમે જ મૂકીને જતો રહે ને, ત્યાર પછી મા બાપને થાય કે ઓહો લો કોઈ કામનું નથી, આપણે આટલું બધું કર્યું તોય આમ છે. એટલે આમ વૈરાગ ના થાય એવો હોય છોકરામાંથી, પણ ભગવાન વિચારે કે અમારો ભગત છે અને આમ કાંઈ વૈરાગ થાય નહીં, એટલે આને થોડો છોકરો ને વહુ ને બધા થોડો ઠમઠોડે ને તો આને વૈરાગ થાય, એ બાને ચોટે નહીં અંદર. એટલે એ ભગવાનની કૃપા જ માનવાની. આપણે તો ભગવાનના ભક્તોએ તો કદાચ માનો કંઈક એવું થયું તો એ કૃપા આપણી પર કે સારું કૃપા થઈ, એ જ છૂટ્યું. છતી છે છાની નથી, હોય જે જેનો આશ્રિત, જેનો જે આશ્રિત હોય તેનું પાલન કરે એ અનાદિની રીત. આવડત ન હોય જો એહમાં તો કરે વાલપ સુવાત, હૈયે હેત અતિ ગનું દેખાડે દિન ને રાત. આવડત ના હોય ને તો પાછા હેતથી પ્રેમથી એની પાસે બેસીને વાત કરે કે જો તમે તો આટલા બહુ સારા છો પણ આટલી તમારી અંદર ખોટ છે ને આટલી તારે કાઢવાની છે ને આટલું તું કરી દે ને તો તું બહુ સરસ થઈ જાય, આવી વાત કરે. અને આ બધો અનુભવ જ્યારે કોઈ વાત કરતું હોય ને સમજ્યો હોય ને તો જ ખબર હોય. એવું મોટા સદગુરુ શિષ્યને વાત કરે ને જ્યાં સુધી સાંભળી શકે એવો હોય ત્યાં સુધી એને બેહાડીને વાત કરે ત્યારે એમ જ કરે, જો તારી અંદર આવું છે આટલું આ સરસ છે આ સરસ છે પણ આટલું આ કરી દે ને તો પછી તારું બહુ સરસ થઈ જાય, એમ કરીને ધીરે ધીરે એને ચડાવે, પ્રેમથી વાત કરે, એને ઠોકર ના મારી દે. પતિ છે પોતાની પત્નીને પ્રેમથી વાત કરે,
કે જો તારો આ સ્વભાવ સારો છે, આ બહુ સરસ છે, આ બહુ સારું છે, પણ આ તું જ્યારે હું ઓફિસથી આવું તરત ચાલુ કરે છે ને, એ તારી રીત બરાબર નથી. શનિ રવિ ફ્રી હોય ને ત્યારે તારો અધ્યાય ખોલવો, પણ તારે આવીને તરત ચાલુ ના કરી દેવું. આમ કરીને જે વાત કરે, ધીરે રહીને સમજાવે એકાબીજાને, કારણ કે એકાબીજાના આશ્રિત હોય તો આ બધી પાછી સ્વામી રીતે શીખવાડતા જાય છે. તમારે તળને ભળ ના કરી દેવું બધામાં. થોડું જો હાંકવું હોય ને થોડું ચલાવવું હોય તો તમારે આવી રીતે એકાબીજાને સમજીને ચલાવવું. જેમ પડે એને પાધરું, એમ અખંડ કરે ઉપાય, પોતાના જાની પીડા હરે કરે સેવક નિસાય. જેવી રીતે એને પાધરું પડે એટલે હરખું લાગે જ, જેવી રીતે એને પાધરું એટલે પાર પડી જાય એનું, એમ અખંડ કરે ઉપાય. કેવી રીતે આ પાર પડી જાય, એક જ વિચાર રહે મા બાપને, એવો જ વિચાર રહે કે આ છોકરો કેવી રીતે પાર પડી જાય. જેમ પાર પડતો એમ પાડી દો આને, જેમ પાર પડતો એમ પાડી દો. પોતાના જાની પીડા હરે, પોતાનો જાણીને એનું દુઃખ ને હરે કરે સેવકની સહાય. પોતાનો સેવક છે ને એની સહાય કરે, બધી રીતની ચિંતા કરે. ભગવાન કરે, પતિ કરે, મા બાપ કરે, સદગુરુ કરે, આ બધાય કરે. તેમ ઘનશ્યામ જાની ઘરના, હવે વાત આવી. આ આગલા જે દ્રષ્ટાંતો દીધા, એ દ્રષ્ટાંતો દઈને સ્વામી આ વાત સમજાવવા માગે છે કે જેવી રીતે ઘરના પરિવાર સભ્યોની ચિંતા બધા એકાબીજાની બધા કરે છે, એવી રીતે ઘનશ્યામ શું કરે છે. તેમ ઘનશ્યામ જાની ઘરના, આપણને મહારાજ કેવા જાણે છે, ઘરના જાણે છે, કે આપણે એમના ઘરના છીએ, આપણે બહારના નથી, આપણે એના પોતાના છીએ. તેમ ઘનશ્યામ જાની ઘરના કરે મેર હરે મહાકષ્ટ, એ વાર્તા વેદ પુરાણે સૂચવે છે જો સુસ્પષ્ટ. વેદ અને પુરાણની અંદર આ વાત બહુ સ્પષ્ટ લખેલી છે કે ભગવાન ના જે થાય છે, ભગવાન એને પોતાના ઘરના ગણે છે ને એની રક્ષા કરવા માટે ઊભા રહે છે. જ્યારે એવો વસમી વેળા આવે ને, એવો સમય આવે ને, ત્યારે ભગવાનથી જીરવાતું નથી. ભગવાન એવું નથી જોતા કે આની કરણી કેવી છે. જીવા ખાચરે આખી જિંદગી દાદા ખાચર સાથે ઈર્ષા કરી, અને ઈર્ષાના કારણે ને દાદા ખાચરને હેરાન પણ બહુ કર્યા, ત્યાં સુધી કે શ્રીજી મહારાજને મારી નાખવા માટે 500 રૂપિયા આપીને રામા ખાચરને તલવાર લઈને શ્રીજી મહારાજના પાયખાના સુધી મોકલ્યો. આટલો ગુનેગાર વ્યક્તિ સવારમાં ઉઠીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ માળા કરે, પણ એના પેતરા એવા જ હોય કે કેવી રીતે દાદા ખાચરને પછાડી નાખો. દાદા ખાચર તો એના છોકરા જેટલી ઉંમરનો હરિભગત, એનો પોતાનો જ ભત્રીજો, પણ જીવા ખાચરને રાતને દિવસ એક જ તાન રહે કે આ દાદા ખાચરને કેવી રીતે પછાડું, દાદા ખાચર કેવી રીતે પાછો પડે અને આ ભગવાન સ્વામિનારાયણ એને છોડે. આ સ્વામિનારાયણ ભગવાન આખો દિવસ મારો દાદો મારો દાદો મારો દાદો કરે છે, એની જગ્યાએ હું એવું શું કરું કે જેનાથી ભગવાનના નામે મારું નામ આવી જાય, જીભ ઉપર મારું નામ આવી જાય દાદા ખાચરની જગ્યાએ, અને એના માટે બધા પેતરાઓ રચતા. તો એ શ્રીજી મહારાજ શું કરતા, જીવા ખાચર સભામાં આવીને બેહે ને તો મહારાજ વાતો કરે, એને ના કહે, પણ મહારાજ કે ભગવાનના ભક્તમાં ઈર્ષા ના જોઈએ. ભગવાનનો ભક્ત હોય ને કોઈનું અહિત ના કલ્પે, ભગવાનનો ભક્ત હોય ને કપટ ના રાખે, આવી બધી વાતો કરે. દાદા ખાચરને એમ, અરે જીવા ખાચરને મહારાજ એવું ના કે તું કપટ કરે છે, એમ ના કે તું ઈર્ષા કરે છે, પણ વાત કરતાં કરતાં રજૂઆત કરે તો ખબર પડી જ જાય ને કે આ વાત, આ કપડું મારા માટે આવ્યું છે, તો હવે મારે જ પહેરવાનું છે, મારે જ પહેરવાનું છે, એમ ખબર તો પડી જાય. તો જીવા ખાચરને મહારાજ એવી રીતે વાર્તા કરતા, અહીંયા આગળ કહે છે કે ઘનશ્યામ પોતાના ઘરના જાણીને મોટી મહેર કરે છે. ભગવાને આપણને પોતાના ઘરના માણસો જાણ્યા છે, એટલે જ્યારે આપણા આપણો કંઈક થોડો ઘણો સ્વભાવ હોય ને, એને ભગવાન ચલાવી લે, અને ઘરમાં ચલાવી જ લેવાનો હોય, ઘરમાં સ્વભાવને ચલાવી જ લેવો પડે તો જ ઘર ચાલે, તો જ ઘર હરખું ચાલે. તો એક જો ગ્રહસ્થને કેટલા જણ પૂરતું ઘર હોય,
ચાર જણ, પાંચ જણ, છ જણ, તેને છ જણનું ચલાવવું પડે, બરાબર. પછી એ રિલેટિવ્સ બધા ભેગા થાય તો એ પચી પચા હોનું હોય, એ તમારે સંબંધ જો જાળવી રાખવો હોય તો તમારે એ બધું થોડું ચલાવી લેવું પડે. અને મોટો સત્સંગ સમાજ હોય તેમાં 250-300-500 હોય તો એમાં પણ તમારે થોડું બધું લેટ ગો કરવું પડે, તમારો પરિવાર સત્સંગનો પણ ચાલ્યા કરે. અમે સાધુ હોઈએ તો અમે 50 હોઈએ તો અમારે કંઈક ને કંઈક લેટ ગો કરીને આલીએ તો એ પરિવાર ચાલ્યા કરે. આ બધું આમ જ છે અને આ જ રીત છે, આ દુનિયા આમ જ હાલે છે. બાકી ભગવાનનું ધાર્યું જેવું છે એવું બધું નથી થઈ જતું. આપણું ધાર્યું ક્યાંથી થાય? ભગવાન ધારે છે કે ભાઈ આવું જ હોવું જોઈએ. જો ભગવાને એવું ધાર્યું કે અંત્યનું 25મું વચનામૃત, મહારાજ એવું કહે છે કે જ્યારે, બહુ સરસ મહારાજે વાત કરી છે, હું મહારાજનો બેઠો શબ્દ વાંચું. મહારાજ શું કહે છે? રાજબાઈએ મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ તમે કયા ગુણે કરીને તમારા ભક્તો ઉપર રાજી થાવ? આવું મહારાજને રાજબાઈએ પ્રશ્ન પૂછ્યો. પછી મહારાજ ત્યાં આગળ બોલ્યા છે, બધી ઘણી બધી વાતો કરી છે, એમાંની બે ત્રણ વાતો હું વાંચું છું. મહારાજ કે હું કોઈની આગળ વાત કરતો હો, પહેલાં પહેલું ના, મહારાજ એમ કીધું, મહારાજ સૌથી પહેલાં એમ કહે છે કે કાંઈક તમારે વિશેષ વર્તવું હોય, કહેતા આજે માનો માઘ મહિનો ચાલુ થાય છે અને આપણે આજે મહારાજને પ્રાર્થના કરી કે મોટા સદગુરુ ગુરુજી જેવા એની પાસે કે સંતો પાસે કાંઈક નિયમ લીધો કે હું આમ કરું કે આમ કરું. પછી મહારાજે કે સદગુરુએ કે સંતોએ કીધું કે આમ કરો. તો પછી મહારાજ કે અમને એકવાર કહી દેવું કે મહારાજ તમે કહો તો હું આવી રીતે વર્તું, પણ વારંવાર ન કહેવું કે મહારાજ હું આમ વર્તું કે આમ વર્તું. એટલે આવું થતું હશે તો જ કીધું હશે ને. આ કેવું ક્યારે પડ્યું વચનામૃતમાં? કે આવું થતું હતું. મનુષ્ય આકારે ભગવાન હોય ને ત્યારે જેમ જેમ આપણને સદગુરુ સાથે કેમ થાય છે, આપણને સંતો સાથે કેમ થાય છે, આપણને ભક્તો ભક્તોને કેમ થાય છે, એવું જ મહારાજ આરે થાય. કારણ કે માઇન્ડ તો એના એ જ હોય, ભગવાન મનુષ્ય આકારે થઈ ગયા, બસ ફેર એટલો, અત્યારે અર્ચા સ્વરૂપે છે એટલે સિંહાસનમાં બેઠા છે. એ જ ભગવાન મનુષ્ય આકારે હોય તો ચાલીને આપણી વચ્ચે સ્ટેજ ઉપર આવીને બેહે, કેમ છો, સારું છે પૂછે. પણ પદ્ધતિ તો આની આ જ છે. લોકમાં જ્યારે ભગવાન આવે છે, અક્ષરધામના મુક્ત આવે છે કે કોઈ મહામુક્તો કોઈ પણ આવે છે, આ લોકમાં આવે ને એટલે સંપૂર્ણ આ લોકનો ઢાળો ગ્રહણ કરે, સંપૂર્ણ બોલવું, ચાલવું, બેસવું, ઉઠવું, ખાવું, પીવું, બધું જ આ લોકનું ગ્રહણ કરે. હવે આ લોકનું ગ્રહણ કરે એટલે 100% આપણને એવું જ દેખાય કે આ આ લોકના જ છે. એટલે પછી એની સાથે પાછું આમ થોડું થોડું લાગ્યા કરે, આ લોકના છે પણ આટલું તો જબરું કહેવાય, અલૌકિક છે એટલે ખબર નથી પડતી કે આરું કેમ છે, એમ થયા કરે. એટલે પછી એને એવું લાગે કંઈક તો ઊંચું છે, મને ખબર નથી, ભલે અંદર તેજના ફુવારા નથી નીકળતા, ભગવાન કહેવાય છે પણ છે તો કંઈક અલૌકિક, આ લોકનું નથી. કારણ કે કંઈક જુદું પડતું હોય, ક્યારેક ક્યારેક ઝબકારા કરી નાખે ભગવાનને મોટા મુક્ત હોય ને, અને ક્યારેક ઝબકારા કોઈ પ્રકારના થઈ જાય, મોમુક્ષુને દેખાય. એટલે મારા વેન પછી મને પોતાનો ઈષ્ટદેવ જાણે, અને વારે વારે મારા વેન ઉપર વેન લાવે તે ન ગમે. એ લાવવાવાળા હશે તો ખરા જ ને, તમે મારા ઈષ્ટદેવ, તોય મહારાજ કે પાછા વેન ઉપર વેન લાવે. અને હું કોઈની આગળ વાત કરતો હોઉં અને બોલાવ્યા વિના વચમાં બોલે તે ન ગમે, તાવા દોરડા એ હશે ને કે વચમાં, કારણ કે ભગવાન કે હું બોલાવ્યા વિના બોલો છો તો મને નથી ગમતું, એ ક્યારે કહેવું પડ્યું? એ વર્તમાનકાળની પરિસ્થિતિ છે. અત્યારે તો ભગવાન કોઈ જોડે બોલે તો બીજાને ખબરય પડતી નથી ને, અત્યારે તો મહારાજ અર્ચા સ્વરૂપ હોય છે. પણ મનુષ્ય આકારે હોય ત્યારે ટોળું ઊભું હોય ને મહારાજ એક જણ જોડે વાત કરે ત્યાં બીજો તરત ના ના આવે એવું નથી, મહારાજ હું તમે મંડ્યા છો, એ મહારાજ સભા પ્રસંગમાં આવું કહી દેતા. વચનામૃતમાં આવી વાતો લખાણી, બોલો. હવે આ વાત ક્યાં એપ્લાય થાય? આ વાત અત્યારે એપ્લાય ત્યાં થાય કે કોઈ મોટા સદગુરુ હોય અને કોઈની સાથે વાત કરે છે અને બોલાવ્યા વિના પછી આપણે વચમાં ટપકી પડીએ તો એ ખોટું. કોઈ સંત છે, કોઈ સાથે વાત કરે છે ને આપણે વચ્ચે સીધા જ કૂદી પડીએ તો એ ખોટું. આપણે કહેવું હોય તો એ વિવેકથી વાત પતી જાય, પછી કહેવાય કે જો તમારી ઈચ્છા હોય તો એ બાબતમાં હું પણ કંઈક જાણું છું અને મને ખબર છે, જો તમારી ઈચ્છા હોય તો કહું. આ વિવેક કહેવાય. તમે બે વ્યક્તિ વાત કરતા હો,
या બધો વિવેક બધી જગ્યાએ, બે વ્યક્તિ તમે કોઈ વાત કરો છો અને ત્રીજો વ્યક્તિ ત્યાં આગળથી નીકળે છે, અથવા કોઈ બે વ્યક્તિ વાત કરે છે ને આપણે નીકળ્યા, એ જે સંબંધી વાત કરે છે એનું એ બેને હજુ કન્ફ્યુઝન છે પણ આપણને 100% ખબર છે કે આમ જ છે, તો એ બે વાત પતાવી દે. વાત કરતા હોય ત્યારે દૂર જઈને બેસવું પડે, વાત પતી જાય પછી એક જણને બોલાવવા પડે અને વિવેકથી એને કહેવું પડે કે તમે વાત કરતા હતા, મારે કંઈ સાંભળવી નહોતી પણ હું નીકળતો હતો, મને સાંભળી ગઈ થોડી, પણ કંઈક આવી તમારે વાત છે તો હું તમને સ્પષ્ટ કરું કે આ વાત આમ છે. તમારે જો જાણવી હોય તો, ના જાણવી હોય મારે કશું એવું નથી, પણ તમે કન્ફ્યુઝ છો એટલે હું તમને કહું છું, તો એ વિવેક કહેવાય. પણ બે જણ વાત કરતા હોય સીધો ટપકી પડે તો એ અવિવેક કહેવાય. પણ આ તો ભગવાન વાત કરે છે, એમાં મહારાજ કે બોલાવ્યા વિના બોલે જ ન ગમે, તોય ભગવાને કોઈને કાઢી મૂક્યા નહીં, ખાલી વાત જ કરી કે મને આવું ગમતું નથી ભાઈ, ધ્યાન રાખજો. અને મહારાજ કે ભગવાનનું ધ્યાન કરવું, ધર્મ પાળવો, ભક્તિ કરવી, એ શુભ ક્રિયા કરવાની છે અને ભગવાન ઉપર નાખે, ભગવાન કરાવશે તો થશે, ધનુર્માસમાં ભગવાન હવાર લઈ જવશે તો જવાશે, નહીં તો નહીં જવાય, આખો મહિનો જતો રહે તોય ના અવાય. તો કે ભગવાનની ઈચ્છા છે કે નહીં આવવાનું, એમ આપણે થોડોક પુરુષ પ્રયત્ન કરીએ કે ના ભાઈ હવાર ઉઠીને એલાર્મ મૂકીને કંઈક બનાવીને જવું જ છે તો થઈ જ જાય, તો ભગવાન ભળી જ જાય. આપણને અનુભવ હશે ઘણીક વખત કે તમારે માની લો ક્યાંક બહાર જવાનું છે સવારમાં અને તમારે 4 વાગે પ્લેનમાં નીકળવાનું છે, તમે એલાર્મ મૂક્યું હોય ને 2 વાગ્યાનું કે 3 વાગ્યાનું, તો ઘણીક વખત એવું થશે કે એલાર્મ વાગતા પહેલાં તમે 10 મિનિટ પહેલાં ઉઠી ગયા છો. ઘણી વખત એવું થાય કે તમે જે એલાર્મ મૂક્યું છે તમને 100% નક્કી છે કે મારે કાલ જવાનું જ છે, 4 વાગ્યાનું પ્લેન છે એટલે 2 વાગે ઉઠવું જ પડશે, તો એલાર્મ વાગતા પહેલાં આપણે ઉઠી જઈએ, ભગવાન ઉઠાડી દેશે, ભગવાન ઉઠાડી દે. એલાર્મ વાગતા પહેલાં 10 મિનિટ પહેલાં જો આમ બરાબર પાક્કો નિર્ધાર હોય ને તો ભગવાન જગાડી જ દેશે. એવો તો બહુ અનુભવ થાય કે એલાર્મ વાગે જ નહીં, 5-10 મિનિટ પહેલાં જગાડી દીધા હોય તમને કહો, પણ પછી ભગવાન ઉપર નાખે કે થશે 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 તો કાંઈ ના થાય. આપણે વિચારીએ કે આપણે લાઇટ બિલ આવે, આ મંદિરનું બધું જ આવે ને, પાણીનું બિલ આવે, બધા બિલ આપણે ચિંતા નહીં કરવાની ભરવાની, મહારાજ સિંહાસનમાં બેઠા છે, અજરા હજુર છે, પ્રત્યક્ષ છે, ભરી આવશે પીએસસીજીમાં તો 2 મહિના પછી કનેક્શનય કટ થઈ જાય. હા, આપણી એવી ભક્તિ હોય અને ખરેખર આપણે ભક્તિમાં એટલા ડૂબી ગયા જેના કારણે આપણે ભૂલી ગયા તો 100% ભગવાન ભરી આવે, એ પણ ખોટું નથી. પણ ખાલી આપણે બધું જ આપણને ખાવા પીવાનું બધું જ ભાન છે, ભક્તિમાં ડૂબેલા નથી, એ તો કોણ નરસિંહ મહેતાની હુંડી ચલાવવા કેમ આવ્યા, કારણ કે નરસિંહ મહેતાને ભાન જ નહોતું કે મારું શરીર છે, આ લોકમાં છું, મારે દીકરો છે કે દીકરી છે, પરણાવવાની છે, એવું કાંઈ જ્ઞાન જ નહોતું એના એના મગજમાં, ખાલી ભગવાન જ રમતા હતા, દાદા ખાચરને હૃદયમાં ભગવાન જ રમતા હતા. પણ આપણે તો ખાવું પીવું બેસવું ઊઠવું બધું જ્ઞાન રહેતું હોય અને પછી ભગવાનના માથે નાખે કે એનાથી એ કરાવશે તો થશે, તો કાંઈ થાય નહીં, કશું ના થાય. એટલે મહારાજ કે એ ના ગમે. પછી મહારાજ કે કેવળ પોતાનું બળ રાખે એ પણ ન ગમે, વ્યવહારિક કામ કરવા હોય એમાં લાજ ને આળસ ન હોય, અને ભગવાનની વાર્તા કરવી, કથા કરવી, કીર્તન ગાવા એમાં લાજ રાખે ને આળસ રાખે, શરમ આવે અને પાછી એમાં આળસ આવે, મહારાજ કે એ ના ગમે. પછી મહારાજે કીધું કે અમારા દર્શન કરતા હોય, મારે આ વાત કરવી હતી, અમારા દર્શન કરતા હોય અને કોઈ બાય ભાઈ આવે અથવા કૂતરું નિસરે અથવા ઢોર નિસરે કે કંઈક ખડખડે, તેની સામું વારંવાર દર્શન મૂકીને જુએ. આવી બહુ ટેવ હોય આપણને, તમે જોજો કે ભગવાન બેઠા છે સિંહાસનમાં, આરતી થતી હોય, સ્તુતિ થતી હોય, દર્શન થતા હોય, પણ આમ સહેજ કાંઈ ખખડશે ને એટલે બધાની નજર ક્યાં જશે, એ બાજુ જશે. કોઈ બાઈ કે ભાઈ નીકળશે એટલે બધાની નજર ક્યાં જશે, ન્યા જશે. મહારાજ કે અમારા દર્શન મૂકીને વારંવાર એની સામે જુએ પણ એક દ્રષ્ટિએ દર્શન ન કરે, તેની ઉપર તો એવી રીસ ચડે, મહારાજનો શબ્દ જો, એવી રીસ ચડે, શું કરીએ, સાધુ થયા નહીં તો એનું કંઈક તાળન કરીએ, તાળન એટલે એને કંઈક મારી દઈએ બે, પણ હવે સાધુ થયા એટલે કરવું શું. ટૂંકમાં ભગવાન કેટલું ચલાવે છે આ વચનામૃતના દ્રષ્ટાંત દ્વારા, અંત્યનું 25મું છે, આખું વાંચજો, એના પરથી ખ્યાલ આવશે કેટલી વસ્તુ આપણાથી એવી થતી હોય કે જે ભગવાનને નથી ગમતી.
હવે ભગવાનને જો વારંવાર ખાલી આમ દ્રષ્ટિ આમથી આમ કરે તોય નથી ગમતું, તો ભગવાન બેઠા હોઈને ભરચક ગમે એમ વાતો કરે, ગમે એમ બોલે, ગમે તે વ્યવહાર સંબંધી આખી દુનિયાનો કચરો લાવીને વાતો કરે, તો ભગવાનને કેમ ગમે? જે ભગવાનને ફક્ત આંખ અહીંથી આમ થાય છે એ નથી ગમતું. ભગવાન કે જો તારે મારા દર્શન નથી કરવાના, બીજું બધું જોવું છે ને, તો તું મારા સામે રહીશ જ નહીં, મારી જગ્યા છોડ દે, તને આખી દુનિયા આપી જ છે ને, તું જોયા કરને બધું. જો ભગવાનને આંખ તો કાંઈ અવાજ નથી કરતી, એટલું ડિસ્ટર્બન્સ નથી કરતી, તમારી આંખ આમથી આમ ગઈ તો મને કોઈ ડિસ્ટર્બન્સ નથી. સભામાં બેઠેલા 500 માણસો હોય, એ કથાની અંદર બેઠા છે, પણ કથાની અંદર એ કાન એનો અહીં ન રાખે, આંખ એની સામે ન રાખે, વક્તાની સામે, એ ગમે ત્યાં આંખ આમથી આમ ફેરવે તો આપણને શું ફેર પડે? પણ જો એ લોકો વાતો કરે તો, 500 માણસો વાતોને કલબલાટ ચાલુ કરી દે. આપણે ઘણી વખત કથા ચાલુ થાય તો કહેવું પડે, ખબર છે, કે એ શાંતિ રાખો. તો આ મને તો ઘણી વખત આશ્ચર્ય લાગે, અહીં અમેરિકામાં ઓછી સૂચના આપવી પડે, દેશમાં બહુ સૂચના આપવી પડે, શાંતિ રાખો. મને એમ થાય કે આ આવ્યા છે શા માટે? જેના માટે આવ્યા છે એ બાબતનું તમારે એવું કહેવું પડે, શાંતિ રાખો. પંક્તિની અંદર રસોડા બાજુ જે જમવા ગયો એને તમારે એવું કહેવું નથી પડતું, ડીશ લઈ લો, જમી લો. તરત જ લાઈનમાં ઊભો રહી જાય છે કે ડીશ ક્યારે મળે. પણ કથામાં બેસવાડને તમારે કહેવું પડે, શાંતિ રાખો. શા માટે આવે છે કથા સાંભળવા? તો શાંતિ રાખવી એ ફરજ લઈને જ આવવું પડે કથા સાંભળવા. તો હું એ કહું છું, ભગવાનને ફક્ત આંખ આમ તેમ થાય તોય નથી ગમતું, તો ભગવાનની સામે બીજી વ્યવહારિક આપણે વાતો કરીએ, ભગવાનની સામે બીજું કંઈ બોલીએ, ગમે એમ વર્તે, એની મર્યાદા રાખ્યા વિના ગમે તે કરીએ, તો એ ભગવાનને નહીં જ ગમતું હોય ને. જેને એક આંખ આટલી ફરે તો નથી ગમતું, તો એ ભગવાને આપણને કોઈ દી કાઢી ના મૂક્યા. કેમ? ઘરના જાણીને. આ કેવો છે? મારા ઘરનો છે, હવે ઘરમાં આવી ગયો છે, એટલે મહારાજ કે મારે આને પાલવવો જ પડશે, પાલવવો જ પડશે. કોઈ વખત અમે સંતો છીએ તે ભગવાનને ક્યારેક જગાડવામાં ક્યારેક લેટ થઈ જઈએ સમયે, ક્યારેક ભગવાનની આરતી 2 મિનિટ લેટ થઈ જાય, ક્યારેક વહેલું થઈ જાય, ક્યારેક થાળ છે તો ક્યારેક 11:30 થાળ કમ્પ્લીટ ટાઈમે ધરાઈ જાય, ને ક્યારેક બહુ ઓછા હોઈએ ને એટલા બધા રસમાં હોઈએ કે કોઈ વખત 2 જ હોય ને કોઈ બીમાર હાજા હોય તો થાળ અમારે 11:30ની જગ્યાએ 10 મિનિટ લેટ થઈ ગયો હોય. તો ભગવાન તો રાજાધિરાજ છે, એ તો ના ચલાવે કે ભાઈ તમે મને સમજો છો હું, આપણે કાંઈ નથી આપણા માલ તો એ આપણે કોકને કહે તમે મને સમજો છો, મારું ટાઈમે ડીશ તૈયાર જોઈએ, મારે નાસ્તો આટલા વાગે જોઈએ, તમે સમજો છો મને આટલું જોઈએ જ, આમ મારા કપડાની ઇસ્ત્રી થઈ જ ગયેલી હોવી જોઈએ, કેટલા એને ઘરમાં એવો પાવર હોય. તો આટલા મોટા ભગવાનને એટલો પાવર તો હોય જ ને, છતાંય પણ એ કોઈ દી આપણી આગળ પાવર કરતા નથી. એનો અર્થ એ નથી કે આપણે બધા ગુનેગાર નથી, આપણે ગુનેગાર તો ઘણા છીએ, પણ ભગવાન આપણને ઘરના જાણે છે કે આ મારા ઘરના છે, મારા પોતાના છે. સ્વામી કે આવી વાત બહુ સ્પષ્ટ છે, પોતાના જાની નવ પર હરે કરે પ્રીતે કરી પ્રતિપાળ, અવગુણ ન જુએ અર્ભના જેમ જનની જાળવે બાળ. માતા જેમ પોતાના બાળકને જાળવે છે એમ પોતાના આશ્રિતના ભગવાન અવગુણ જોતા નથી. એનો અર્થ એવો નથી કે અવગુણને રાખી જ મૂકવા. આ વાતો સાંભળીને આરું પાછું ઊંધું પડે, કેટલીક દવા છે ને એ દવા રિએક્શન લાવે કે ઓહો ઓહો તો ભગવાન ઘરના જાણી લીધા છે, હવે તો આપણે કોઈ અવગુણને સુધારવાની જરૂર નથી. ના, એમાંથી વિચાર એ કરવાનો છે કે આટલી આટલી મારી ભૂલો આટલી વખત થઈ તો પણ મારા મહારાજ ચલાવી લે છે, હે મહારાજ હવે હું ભૂલો ઓછી કરવાનો પ્રયત્ન કરીશ, આવું કરવું જોઈએ. પશુ પંખી નર નિર્જર સહુ સુતને પાડે સદાય, તેમ શ્રી હરિ કૃષ્ણ કરે સેવક જનની સાય. પશુ પંખી નર નિર્જર બધાય પોતાના પુત્રને સદાકાળ પાડે છે, એવી રીતે ભગવાન પોતાના સેવકની હંમેશા સહાય કરે છે. નિરાધાર નારાયણ વિના
નર નિપજ્યા નહીં એક નિષ્કુળાનંદ એહ વાતને વિચારો કરી વિવેક. સ્વામી કે છે નિરાધાર જેને કોઈના આધારની જરૂર નથી એવા, નારાયણ વિના ભગવાનને કોઈના આધારની જરૂર નથી એવા ભગવાન જે છે એના વિના એક પણ વ્યક્તિ આજ દિવસ સુધી પાર પડ્યો હોય એવો સ્વામી કે અમે દીઠો નથી. નિષ્કુળાનંદ એ વાતને વિચારો કરી વિવેક, એટલે સ્વામી કે આ વાતને વિચારો, વિવેક રાખીને કાંઈ અવગુણ હોય એનો ત્યાગ કરો, થોડા ઘણા કદાચ હોય તો એનાથી ડરી પણ ના જશો. ભગવાને પોતાના ઘરના માન્યા છે અને ખરેખર ભગવાન સ્વામિનારાયણની આખી જે કલ્યાણ કરવાની થીમ ને થિયરી છે ને આખી ઘરની છે, આખી જ ઘરની છે. એ આપણને શાસ્ત્રમાં મળતું હોવા છતાં પણ અમુક બાબતો તો મળે એવી છે જ નહીં. બળદને અંતકાળે લેવા આવવું એ તમે સ્વામિનારાયણ ભગવાનના 200 વર્ષ પહેલાંના શાસ્ત્રને પૂછો ને કે થઈ શકે ભાઈ આ, તો કે ના એ શક્ય જ નથી. બકરીને લેવા આવું આ થઈ શકે છે? ના. એકવાર ગાળે જૂતેને લેવા આવું, એકવાર એક કૂતરું આમ લાડવો આમ નાખે ને કૂતરું લાડવો લઈને જાય, મહારાજ કે કલ્યાણ લઈ ગયું. બીબડીએ દાંતન આપ્યું ને મહારાજ કે સુરા બાપુને કે તમારે જેવું કલ્યાણ. આ જે વાત મહારાજે જે કરી, આ જે રીત કરી, સત્સંગીના ગોળાનું પાણી પીવે એનું કલ્યાણ, આ જે રીત કરી ને એ રીત પોતાના ઘરની છે, શાસ્ત્રોની રીત નથી. આપણે નથી કહીને કહેતા કે તમારા ઘરનું હું હાંક્યા કરો છો, કંઈ જે હોય એ કહો સાચું, તમારું તમારું શું કરો છો ઘરની વાતો. એમ આ તો ભગવાન ઘરની રીત લઈને આવ્યા છે અને ભગવાન સ્વામિનારાયણ જો આ કળિયુગમાં ઘરની રીત કાઢી ના હોત ને તો એક પણ જીવ કલ્યાણને પામત નહીં. કારણ કે આ કળિયુગનો જીવ શાસ્ત્રની જે મર્યાદાઓ છે ને એ પ્રમાણે આલી શકે એવો છે જ નહીં. એટલે ભગવાને એટલું બધું સસ્તું કર્યું જ કલ્યાણ, કારણ કે જે શાસ્ત્રનો અભ્યાસી ના હોય એને ન ખબર પડે, પણ સાધુને રોજ શાસ્ત્રો વાંચવાના હોય ને એટલે એને ખ્યાલ આવે કે આ પૂર્વના શાસ્ત્રોમાં કેટલું પ્રાયશ્ચિત લખ્યું છે ને આ કેટલું લખ્યું છે. મોટા મોટા પ્રાયશ્ચિત હોય તો ભગવાન ટૂંકું ટૂંકું કરતાં કરતાં હાવ કાઢી નાખે, કાંઈ નહીં. હવે તમને એક વર્ષ ધારના પારના ખાલી મીઠાવાળો સાથવો પીને કરવાના હોય તો એમાંથી ઓછું કરતાં 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 9 મહિના, 6 મહિના, 3 મહિના, 1 મહિનો, 15 દિવસ, 1 દિવસ આટલું કરી નાખે. એ ભગવાન સ્વામીના ઘરની રીત છે, કોઈ શાસ્ત્ર ના કરી શકે, ભગવાન છે એટલે કરી શકે એવા દયાળુ મહારાજ મળ્યા છે. માટે મહારાજને દિલથી ભજવા, આપણા અવગુણ હોય એને ટાળવા અને કદાચ થોડા ઘણા રહી જાય તો એનો બીક રાખ્યા વિના મહારાજને ઘરના ગણવા. એટલું વિચારો કે ભાઈ આ સિંહાસનમાં બેઠેલા મારા ઘરના છે, અમારે ઘર જેવો સંબંધ છે એમની. અરે નહીં કોઈ નેતા અરે સંબંધ હોય કે ને કે અમારે ઘર જેવો સંબંધ છે, એમ આપણે આખી દુનિયામાં ડંડેરો પીટી દો કે અમારે તો સ્વામિનારાયણ ભગવાન અરે ઘર જેવો સંબંધ છે, એટલે અમારે બહુ ચિંતા નથી. એમ ભગવાન ઉપર ભરોસો રાખીને ઘર જેવો સંબંધ ભગવાન અરે બાંધી રાખે એને ભગવાન એની રક્ષા કરે છે. એમ સ્વામી આ કડવાની અંદર કહે છે. ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ.